તરફ રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનો ભરડો યથાવત જ રીતે જોવા મળી રહ્યો છે. તેવામાં જામનગરમાં મંગળવારના સ્વાઇન ફ્લુના કારણે બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 14 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લુનો ભરડો એટલી હદે વધ્યો કે શહેરની જીજી હોસ્પિટલમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જોકે ગત દિવસે પણ રાજકોટ ખાતે સારવાર દરમિયાન એક જામનગરના દર્દીનું મોત થયું હતું. જોકે તંત્ર દ્વારા પણ સ્વાઇન ફ્લુને ડામવા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં સ્વાઇન ફ્લુ પર કાબુ મેળવી શકવામાં તંત્ર અત્યાર સુધી નિષ્ફળ રહ્યું છે. તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત રીતે જોવા મળી રહ્યો છે. મંગળવારના પણ રાજકોટ સિવિલમાં સ્વાઇન ફ્લુના કારણે એક દર્દીનું મોત થયું છે, જ્યારે માત્ર 24 કલાકમાં સ્વાઇન ફ્લુના કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ સિવિલમાં સ્વાઇન ફ્લુના 52 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે 107 જેટલા લોકોના જીવ ગયા છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.